શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ ને 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ ને 150 ગ્રામ કેળા ખરીદે છે. કોણ વધુ ફળ ખરીદ્યા? ચલો પહેલા સામે કુલ ખરીદેલ ફળ કેટલા, સામે કેટલા ખરીદેલા, અહીંયા આપણે લખવાનું કિલોગ્રામ ને ગ્રામ. તો કેટલા કિલોગ્રામ? 5 કિલોગ્રામ ને 300 ગ્રામ સફરજન ખરીદ્યા. બરાબર, સામે કેટલા ખરીદ્યા? 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન વત્તા 3 કિલોગ્રામ ની 250 ગ્રામ ખરીદી કરી. તો બંને સરવાળો કેટલો થાય? 0 = 0, 0 = 5, 3 × 2 = 5, 5 × 3 = 8. 8 કિલોગ્રામ ની 550 ગ્રામ કુલ ફળ ખરીદ્યું સામે. બરાબર, 8 કિલોગ્રામ અને 550, અહીંયા પોઈન્ટ મૂકો મૂકવા ના મૂકો ચાલો, 8 કિલોગ્રામ નું 550 કુલ ફળ ખરીદ્યું. તો સરલા કુલ ખરીદ્યા ફળ કેટલા? તો સરલા કુલ ખરીદેલ ફળ કિલોગ્રામ લખવાનું પર કિલો. બરાબર, અહીંયા બે ભાગ પાડી દેવાના હોય તો અહીંયા પણ પાડી દેવાના ગ્રામ ને કિલોગ્રામ ના. બરાબર, એના પછી 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા ખરીદ્યા સરલાઈ, 4 કિલોગ્રામ ને 150 ગ્રામ કેળા ખરીદ્યા. તો કુલ કેટલું? 0 = 0, 0 = 5, 8 × 9, 4 × 4 = 8. 8 કિલોગ્રામ ને 950 કિલોગ્રામ ફળ ખરીદ્યા. તો એને પૂછ્યું કે કેટલા કોણે વધા ખરીદ્યા? અહીંયા જો કિલોગ્રામ માં એકમ સરખો છે, 8 કિલો 8 કિલો સરખા, અહીંયા 550 ગ્રામ, અહીંયા 950 ગ્રામ. એના પછી 950 ગ્રામ વધુ છે. બરાબર, આ 550 ગ્રામ ઓછા છે. આમ સરલાઈ વધુ ફળ ખરીદ્યા. બરાબર, આમ સરલાઈ વધુ ફળ ખરીદ્યા. કેમ કે 8 કિલો 950 ગ્રામ, જયારે સામે 8 કિલો 550 ગ્રામ ખરીદ્યા હતા. એટલે આપણે કહી શકીએ કે સરલાઈ વધુ ફળ ખરીદ્યા. એના પછી નવમો દાખલો, 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું છે? ચલો 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો અહીંયા કેટલું ઓછું પૂછ્યું એટલે તફાવત લેવો પડે, એટલે મોટામાંથી નાનો બાદ કરવું પડે. તો 42.6 કિલોમીટર -28.0 લખી દેવાનું. બરાબર, કંઈ ના આવતો તો 42.6 માંથી 28.0 બાદ કરવાના. તો 6 માંથી 6 એટલે 6. બરાબર, 6 માંથી 0 એટલે 6. અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ મૂકી દેવાના. અહીંયા 2 માંથી 10 ના જાય એટલે 2 ના 10, 10 ની 2 12, 12 માંથી 8 એટલે 4, 4 ના 3, 3 માંથી 2 એટલે 1. 14.6 કિલોમીટર. આમ 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર એ 14.6 કિલોમીટર ઓછું છે. કેટલું છે? 14.6 કિલોમીટર ઓછું છે. હા, એટલે લખવાનું શબ્દમાં. સ્વાધ્યાય 2.6 ના દાખલા નંબર 1 કે શોધો. બરોબર, અહીંયા પૂર્ણ સંખ્યા કે અને અહીંયા દશાંશ સંખ્યાનો ગુણાકાર આપ્યો છે. બરાબર, દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો સદી. તો અહીંયા આપણે શું કરવાનું? 0.2 × 6. તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ તો આપણે કેટલા પોઈન્ટ છે પોઈન્ટ ભૂલી જવાના, સાદો ગુણાકાર અહીં નાખવાનો. તો 2 × 6, તો 6 × 2 = 12 થાય. ખરેખર રકમ કઈ છે? 0.2 × 6. તો અહીંયા જુઓ, અહીંયા એક પોઈન્ટ આપેલો, સંખ્યા પછી કેટલો પોઈન્ટ છે? ચલો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. આ પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. તો આપણે પણ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા રાખવાની. અહીંયા પોઈન્ટ મૂકે પછી સંખ્યા કેટલી હોવી જોઈએ? 1. તો 1.2 આ રીતે. અહીંયા કેવું છે? 8.8 × 4.6. તો આપણે શું સોગણ કહીશું? 8 × 46. બરાબર, 8 × 46 રફમાં કરીશું આપણે. બરાબર, કઈ રીતે ગુણાકાર કરવાનો? સાઈડમાં કરી દેવાનો. તો 46 × 8, 8 × 5 = 40, 8 × 6 = 48, 48 નો આઠડો વધી પડી 4, 8 × 4 = 32, 368 થાય. 368. પણ અહીંયા કેટલા છે? આપણે પોઈન્ટ મૂકવાના છે. તો અહીંયા પોઈન્ટ છે. બરાબર, પહેલા સીધો પોઈન્ટ ભૂલી જવાના, હવે જવાબ લખવાના ત્યારે પોઈન્ટ યાદ કરવાના. તો અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. તો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા પોઈન્ટ મૂકવાના, સંખ્યા 1 છે. બરાબર, આ રીતે 1 પોઈન્ટ કાપવાનો. એના પછી 2.71 × 5, તો 271 લખી દેવાના. પોઈન્ટ હાલ ભૂલી જવાનું.
गुणिया पांच आप सीधो गुणाकार करिए पांच एका पांच सात पंच पांत्रीस पांत्रीस ने बदी पड़ी त्रण पांच तू दस ने तेर तेर सौ पंचावन आया पॉइंट के लिए अँ पॉइंट पची संख्या के लिए बे एक ने बे पॉइंट मूक देवा पॉइंट पची संख्या बे बे पाचड़ी लेवा बे संख्या बाकी रहने पीछे पॉइंट मुकवा पॉइंट पंचावन અહીંયા જો બસ વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર તો પોઈન્ટ ભૂલી જઈએ બસો ને એક લખી દઈએ ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર ગુણ્યા શૂન્ય ચાર દુ આઠ બરાબર અહીંયા પોઈન્ટ મૂકી દો હવે વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર તો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે એક એક સંખ્યા રાખીને પોઈન્ટ મૂકી દો એસી પોઈન્ટ ચાર એ રીતે સીધો ગુણાકાર આપણે કરી શકીએ અહીંયા પણ જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત તો પહેલાં આપણે ભૂલી જઈએ ગુણ્યા સાત પછી તો પાંત્રીસ બરાબર અહીંયા કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી એક ને બે તો આપણે એક બે સંખ્યા રાખીને પોઈન્ટ મૂકો આગળ કહીને તો શૂન્ય જીરો પોઈન્ટ પાંત્રીસ બરાબર આ રીતે લખી શકાય અહીંયા જો બસો અગિયાર છે અહીંયા પોઈન્ટ છે પોઈન્ટ ભૂલી જઈએ હાલ બરાબર ગુણ્યા ચાર ચાર દુ આઠ ચાર ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય ચાર એકા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ અહીંયા સંખ્યા કેટલી હતી બે પોઈન્ટ છે બે સંખ્યા પછી અહીંયા બે પોઈન્ટ સંખ્યા પછી કાપો ગુણ્યા થાય આઠસો ને ચુમ્માલીસ પોઈન્ટ જીરો આઠ પછી બે ગુણ્યા જીરો છ્યાસી બે ગુણ્યા જીરો પોઈન્ટ છ્યાસી આપણે પોઈન્ટને ભૂલી જઈએ બરોબર તો અહીં લખીએ ગુણાકાર કરીએ બેનો ગુણાકાર કરીએ આપણે આઠ છ દુ બાર આઠ દુ સોળ એક સત્તર એકસો બોતેર ચાલો બે અહીંયા પોઈન્ટ કે પોઈન્ટ પછી સંખ્યા કેટલી બે છે બે સંખ્યા રાખવાની પોઈન્ટ અહીંયા મૂકવાનો એક પોઈન્ટ બોતેર એના પછી પ્રશ્ન બે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે તો લંબચોરસની લંબાઈ કેટલી છે પાંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે તો લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ને લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ તો સાત તારી એકવીસ સાત તારી એકવીસ નો એકડો બધી પડી એકોતેર પંદર સો સત્તર પોઈન્ટ પછી સંખ્યા કેટલી એક છે તો પોઈન્ટ પછી એક સંખ્યા રાખવાનો પોઈન્ટ મૂકો સત્તર પોઈન્ટ એક ચોરસ સેન્ટીમીટર એકમ લખવાનો ચોરસ સેમી મીટર વાળો ચોરસ મીટર ક્ષેત્રફળનો એકમ ચલો પ્રશ્ન ત્રણ છે શોધો તો અહીંયા એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ તો અહીંયા દસ સો અને હજાર વડે ગુણાકારની વાત કરવામાં આવે બરાબર ગુણાકાર કરવાનો હોય ગુણાકાર પોઈન્ટ વાઇઝ સંખ્યાનો દસ વડે સો વડે કે હજાર વડે તો આપણે શું કરવાનું જેટલા શૂન્ય હોય એટલું જમણી બાજુ ખસવાનું બરાબર દસ હોય તો એક શૂન્ય તો જમણી બાજુ ખસવાનું સો હોય તો બે શૂન્ય જમણી બાજુ સો વડે ગુણાકાર હોય હજાર વડે જમણી બાજુ ત્રણ શૂન્ય જમણી બાજુ ખસવાનું બરાબર તો આપણે દાખલા અંદર જોઈએ તો અહીંયા એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ તો અહીંયા આપણે એલ પોઈન્ટને ભૂલી જઈએ ચલો પોઈન્ટની અહીંયા કેટલા છે એક બરાબર ગુણાકાર કેટલા વડે છે દસ વડે દસ સો અને હજાર વડે ગુણાકાર હોય તો અહીંયા પોઈન્ટ છે અહીંયાથી તો આપણે ચલો એક સ્ટેપ કરીએ અહીંયા પોઈન્ટ છે તો સીધો કે અહીંયા અહીંયા આવે તો એક બરાબર અહીંયા પોઈન્ટ મૂકો કે ના મૂકો પાછળ સંખ્યા વાંચો કોઈ મિનિંગ નથી એટલે જવાબ કેટલો આવશે તેર એના પછી છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ તો છત્રીસ ચલો અહીંયા પોઈન્ટ છે અહીંયા તો સીધો પોઈન્ટ ક્યાં આવે અહીંયા પાછળ પોઈન્ટ મૂકો કે ના મૂકો દસ વડે ગુણાવે એટલે ત્રણસો ને અડસઠ સીધો ગુણાકાર છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ એટલે ત્રણસો ને અડસઠ એના પછી એકસો ને ત્રેપન ગુણ્યા સાત
153.7 ગુણ્યા 10 તો અહીં 5 છે તો સીધો 10 વડે ગુણાકાર છે 1 શૂન્ય છે એટલે 0.1 ખસશે એટલે કેટલા આવશે 10 વડે ગુણાકાર છે એટલે 100 વડે તરી પાછો જત બરાબર ફરીથી કરી દેવાનો એના પછી આપણે જોઈએ કે 31.1 ગુણ્યા 100 ચલો અહીંયા હવે 100 વડે ગુણાકાર છે અહીંયા જો સમજવાનું છે કે અહીંયા આપણે 31 અહીંયા પોઈન્ટ છે તો એક સંખ્યા ખસશે અને બે સંખ્યા ખસશે તો અહીંયા એક તો સંખ્યા આવી ગઈ આધી તો એ પોઈન્ટ મૂકવાનો છે બરાબર તો કોઈ સંખ્યા ના આવે શું આવે શૂન્ય અહીંયા પોઈન્ટ હતો એ અહીંયા ખસીને કયા તો કેટલો થઈ જાય આટલો 100 વડે ગુણાકાર છે એટલા માટે અહીંયા એ રીતે પણ જો અહીંયા 156.1 ગુણ્યા 100 છે તો અહીંયા એક પોઈન્ટ ખસી ગયો જે એક મૂકવાનો કઈ ના હોય તો શું મૂકવાની શૂન્ય પાછળ સંખ્યા બરોબર આ રીતે જવાબ લખવાનો ચલો હવે 3.62 ગુણ્યા 100 ચલો ગુણાકાર છે 10 100 કે 1000 વડે જમણી બાજુ ખસવાનું તો અહીંયા પોઈન્ટ છે તો બે પોઈન્ટ અહીંયા ખસીએ તો 6 ના 6 અને 2 તો અહીંયા પોઈન્ટ મૂકો તો કોઈ ફરક નહીં પડતો સંખ્યા બરાબર 362 લખી દો ડાયરેક્ટ 43.07 ગુણ્યા 100 તો 43 પોઈન્ટ અહીંયા પોઈન્ટ છે બે અંક ખસી જો જમણી બાજુ ખસી ગયા આપણે 43.07 જવાબ આવી ગયો ચલો એના પછી 0.5 ગુણ્યા 10 તો અહીંયા પોઈન્ટ એક જ પોઈન્ટ છે અહીંયા 10 વડે ગુણાકાર તો એક પોઈન્ટ જમણી બાજુ ખસીએ એટલે સીધો જવાબ કેટલો આવશે 5 અહીંયા 0.08 ગુણ્યા 10 અહીંયા પણ છે એક આગળ પોઈન્ટ ખસી જઈએ તો 0.8 કેટલા સેલા છે 10 100 અને 1000 વડે ગુણાકાર બરોબર એના પછી આપણે જોઈએ 0.9 ગુણ્યા 100 ચલો અહીંયા જો અહીંયા પણ છે એક પોઈન્ટ ખસ્યા અહીંયાથી અહીંયા આવ્યા હજી કેટલા 100 છે એટલે બે પોઈન્ટ ખસવા પડે એટલે આપણે શું કરવું પડે એક શૂન્ય મૂકવી પડે અહીંયા પોઈન્ટ મૂકીને કોઈ સંખ્યા લખવાની કોઈ મિનિંગ નથી એટલે કેટલો જવાબ આવ્યો 90 10 વડે ગુણાકાર હોય અહીંયા પોઈન્ટ છે 10 વડે ગુણાકાર હોય તો 9 થોત 100 વડે 90 ચલો 0.03 ગુણ્યા 1000 અહીંયા પોઈન્ટ છે તો 1 2 2 તો ખસ્યા અને ફેર પાછો 3 કારણ કે કેમ 3 શૂન્ય છે એટલા માટે 30 જવાબ આવશે ને અહીંયા પોઈન્ટ છે એટલા માટે 10 વડે હોત તો 0.3 આવત 100 વાત બરાબર આ રીતે આપણે કરવાનો છે અહીંયા પણ એ રીતે કરવાનો છે તો અહીંયા 10 વડે હોત તો અહીંયા 0.03 છે એટલે 0.3 થોત 100 વડે તો 30 થાય અને 300 થશે 1000 વડે ગુણાકાર છે એટલા માટે અહીંયા બરાબર 0.03 ગુણ્યા 1 એટલે એક શૂન્ય અહીંયા આવે એ કઈ લાગે બીજું કઈ ના હોય તો એટલા માટે અહીંયા 0.0 રકમ આપી છે સોરી થોડી ભૂલ થાય છે અહીંયા 0.03 આપેલા છે ગુણ્યા 1000 આપેલા છે તો જે એક પોઈન્ટ કપાય બે કપાય ત્રીજો એટલે 30 થશે કેટલા થશે 30 એના પછી આપણે દાખલા જોઈએ 4 એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે તો 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે 1 લિટરમાં આટલું તો 10 લિટરમાં કેટલું તો 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો 10 લિટર પેટ્રોલમાં કેટલું કાપે તો 55.3 ગુણ્યા 3 ગુણ્યા 10 ચોકડી ગુણાકાર ભાગ્યા 1 કરી ના કરી કોઈ ફરક નહીં પડતો તો અહીં 10 વડે ગુણાકાર છે અહીંયા પણ છે એક સ્થાન અહીંયા ખસશે જમણી બાજુ તો 553 કિલોમીટર અંતર કાપશે આ રીતે આપણે લખી શકીએ અહીંયા જો પ્રશ્ન 5 શોધો તો 2.5 ગુણ્યા 0.3 અહીંયા અહીંયા પોઈન્ટ આવેલી છે પણ આ સંખ્યા અહીંયા પણ પોઈન્ટ આવેલી છે બરાબર તો આપણે કરવાનું શું પહેલાં તો આપણે લખી દઈએ 25 ગુણ્યા 3 25 તરી 75 અહીંયા એ પોઈન્ટ છે અહીંયા એ પોઈન્ટ છે
બરાબર તો બે એક ને એક બે એક આના પોઈન્ટ એક બે આના પોઈન્ટ બરાબર તો બે પોઈન્ટ કાપવાના બે સંખ્યા પછી પાછળથી તો એક ને બે 0.75 આ રીતે આપણે લખી શકીએ ચલો 500 ને 91 0.1 0.1 ગુણ્યા 91.7 તો આપણે 1 ગુણ્યા 570 570 એકા 570 બરાબર 1.1 અને 1.1 એક ને એક બે ના પોઈન્ટ નો સરવાળો કરો 2 પોઈન્ટ થાય તો પાછલા બે સંખ્યાઓ છોડીને પોઈન્ટ મૂકવાનો તો 5.70 થાય 5.70 થાય जीरो पॉइंट बे गुणिया 316.8 तो पहले आप शू करीशू बे गुणिया 316 जगह पॉइंट काढ़ी नाखो आखी संख्या लखी बराबर 8 2 16 6 2 8 2 16 6 2 12 1 13 बे का बे ने 3 2 6 तो एक कोनो पॉइंट ने कोनो पॉइंट बे पॉइंट का पाना 63.36 किला था 63.36 बे पॉइंट का पाना चलो 1.3 गुणा 3.1 तो ये 13 लखी दीए अहीं 31 कर दीए अने गुणाकार करिए आपणे तो रफमां करवाना आ रीते गुणाकार बराबर 0 3 तरी 9 3 एक 3 1 3 अने 1 1 3 ना 3 10 403 आया जवाब केटला आव्यो 403 पण अहीं आपणे रकम केटली छे પોઈન્ટ વાળી છે હવે પોઈન્ટને યાદ કરો તો 1.1 અને 1.2 બે પોઈન્ટ યાદ રાખવાના તો બે પોઈન્ટ પાછળ સંખ્યા મૂકવાની પાછળથી બે સંખ્યા કાપવાની 1 ને 2 તો 4.03 4.03 આ રીતે આપણે ગણવાના ચલો આપણે સંખ્યા જોઈએ તો 5 ગુણ્યા 5 લખી દઈએ પાવા પાવા 25 મૂકી દઈએ સંખ્યા બરાબર 1. આના પછી કેટલા પોઈન્ટ છે 1 ને 2 2 ને 3 પોઈન્ટ કાપવાના છે તો 1 ને 2 ને પછી 0 લગાવવાની એના પછી પોઈન્ટ મૂકવાનો કઈ ના હોય તો ત્રણ સંખ્યાઓ કાપવાની છે તો પોઈન્ટ 0.0 બસ 0.025 આ રીતે કોઈ પણ સંખ્યા ના હોય તો શું મૂકી દેવાના આગળ 0 ત્રણ સંખ્યા પછી અંક મૂકવાનો 3 પોઈન્ટ હતા એટલે ચલો 11.2 ગુણ્યા 0.15 તો આપણે 112 કરી દઈએ અને અહીંયા 15 કરી દઈએ 112 ગુણ્યા 15 રત્ના કરો ગુણાકાર 0 2 એકા 2 1 એકા 1 1 એકા 1 5 2 10 5 એકા 5 ને 6 5 ને 5 0 5 6 ને 2 8 1680 બરાબર જવાબ કેટલો આવ્યો 1680 અને આપણે હવે શું કરવાનું છે અહીંયાથી આપણે પોઈન્ટ મૂકવા દીધા હતા પોઈન્ટ મૂકો અહીંયા પોઈન્ટ અહીંયા પોઈન્ટ હતો બરાબર 1 પોઈન્ટ અને 1 ને 2 કુલ કેટલા પોઈન્ટ થાય આ 1 2 અને 3 પોઈન્ટ થાય છે તો ત્રણ સંખ્યા પછી પોઈન્ટ કાપવાના છે આપણે તો 1 2 અને 3 1.68 પાછળ શૂન્ય નું કોઈ નામ કોઈ ફરક ન પડે ચાલો મૂકી દઈએ આ રીતે એના પછી છે 1.07 ગુણ્યા 0.02 તો અહીંયા આપણે લખી દઈએ પોઈન્ટ નીકાળ દઈએ પહેલાં 107 ગુણ્યા 2 કરી દઈએ 7 2 14 1 ના 1 2 એકા 2 બરાબર 1 ને 2 અહીંયા પોઈન્ટ છે 2 ને 1 ને 2 2 ને 2 4 પોઈન્ટ થાય કુલ તો 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે તો આપણે શું કરીશું 1 2 3 કઈ ના હોય તો 0 4 અને હવે પોઈન્ટ મૂકો તો 0.0 0.0 214 બરાબર 1 2 3 4 પોઈન્ટ કાપવાના છે 1 પોઈન્ટ ફના હોય તો મૂકવાનું શૂન્ય ખાલી જગ્યા રાખવાની ફરી પાછો પોઈન્ટ ચલો અહીંયા મૂકી દેવાના પછી પોઈન્ટ 0.02 આપણે સાદો ગુણાકાર કરવાનો બરાબર પહેલા બરાબર ચલો 10.05 તો પોઈન્ટ કાઢી નાખીએ તો 1005 થઈ જાય ગુણ્યા 105 તો 1 2 ને 1 ને 2 4 પોઈન્ટ કાપવાના છે પણ પહેલા 1005 ગુણ્યા 105 ગુણાકાર કરીએ તો 1005 ગુણ્યા 105 શૂન્ય શૂન્ય બે અંક 5001 બરાબર અહીંયા તો કંઈ કરવાનું જ નહીં શૂન્ય વડે પાવા પાવા 25 બે ના બે
શૂન્ય અને પાંચ એકા પાંચ, પાંચના પાંચ 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 બરાબર. તો જવાબ કેટલો આવે છે? દસ, પંચાવન, પચીસ. તો અહીંયા જો બે પોઈન્ટ પછી છે અહીંયા પણ, તો બે એક બે એક બે એટલે બે ને બે ચાર પોઈન્ટ કાપવાના છે. એક બે ત્રણ ચાર, દસ પોઈન્ટ પંચાવન પચીસ એટલો જવાબ આવશે. દસ પોઈન્ટ પંચાવન પચીસ બરાબર. આ રીતે દાખલા ગણવાના છે. એના પછી આપણે જોઈએ કે એકસો એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક, આપણા ગુણાકાર કરીએ. એકસો ને એક રફમાં જ કરવાના છે આપણે, પોઈન્ટ કાઢ નાખીએ બરાબર. એક વડે જ ગુણાકાર કરવાનો છે એટલે પહેલા એની એ જ સંખ્યા લખી દઈએ બરાબર. તો એક બે, એક બે ચાર પોઈન્ટ કાપવાના થશે. ચાર પોઈન્ટ કાપવાના, તો એક બે ત્રણ ચાર, તો એક પોઈન્ટ ઝીરો વન ઝીરો વન બરાબર. આ રીતે આનો ગણો આપણે કરીએ બરાબર. પોઈન્ટ કાઢ નાખી હાલ અને અગિયાર વડે સીધો ગુણાકાર કરીએ. આનો આપણે રફનો ગુણાકાર કરીશું. બરોબર. તો કેટલા પણ છે? એક બે ત્રણ કાપવાના છે. તો એક બે ત્રણ, એકસો ને દસ પોઈન્ટ ઝીરો અગિયાર, એકસો ને દસ પોઈન્ટ ઝીરો અગિયાર. કેમ કે અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે એટલા માટે. હવે સાધ્ય બે પોઈન્ટ સાતની વાત કરીએ. એના પ્રશ્ન એક કે શોધો ઝીરો પોઈન્ટ ચાર ભાગ્યા બે ભાગાકાર આપ્યો છે, તો આપણે શું કરીશું? ચલો અહીંયા ઝીરો પોઈન્ટ ચારની જગ્યાએ આપણે ચાર ભાગ્યા દસ લખાય, આ તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર દઈએ, એનું બેનું એક દૂતીયાંશ વ્યસ્ત લખીએ. લખાય આ? લખાય. હવે ઉડતા તો ઉડાડવાના, બે દુ ચાર એટલે બે ભાગ્યા દસ. જો ભાગાકારમાં દસ સો હોય જેટલા શૂન્ય એટલે ડાબી બાજુ કરશો એટલે ઝીરો પોઈન્ટ બે જવાબ આવવાનો, એક પોઈન્ટ લગાવવાનો બરાબર. ચલો અહીંયા પાંત્રીસ, ઝીરો પોઈન્ટ પાંત્રીસ ભાગ્યા પાંચ, તો અહીંયા પાંત્રીસ ભાગ્યા સો લખાય. લખાય અહીંયા ગુણાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પાંચનો એક પંચમાંશ. ચલો ઉડે છે પાંચ સીતું પાંત્રીસ, પાંચ સીતું પાંત્રીસ, પાંચ પાંચ ઉડી ગયા. અહીંયા શું આવશે? સાત ભાગ્યા સો, તો શું આવશે? ઝીરો પોઈન્ટ ઝીરો સાત. બે પોઈન્ટ કાપવાના, કેમ ભાગાકાર હોય તો ડાબી બાજુ ખસવાનું, ગુણાકાર હોય તો જમણી બાજુ ખસવાનું. દસ સો હજાર વડે હોય તો ચલો બે પોઈન્ટ અડતાલીસ ભાગ્યા ચાર, તો બસો અડતાલીસ ભાગ્યા સો કરીએ. કેમ? એકમ દશક સોમાં બે પોઈન્ટ છે એટલે એ બે સંખ્યાઓ છે ને, તો ભાગ્યા સો ગુણ્યા એક ચતુર્થાંશ અને ચાર વડે ભાગીએ, ચાર છમ ચોવીસ, શૂન્ય ચાર દુ આઠ, ચાર ચાર ઉડી ગયા, ચાર છમ ચોવીસ ભાગ ચાર, ચાર દુ આઠ એટલે બાસઠ ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી ગયા, તો વધ્યા કેટલા? બાસઠ ભાગ્યા સો. તો અહીંયા ઝીરો પોઈન્ટ બાસઠ, ભાગાકારમાં સો હોય તો એક બે બે પોઈન્ટ પાંચ ડાબી બાજુ ખસવાનું. ચલો એના પછી પાસઠ પોઈન્ટ ચાર ભાગ્યા છ, તો છસો ને ચોપન લખી દઈએ ભાગ્યા દસ, એકમાં જ પોઈન્ટ છે એટલે ગુણ્યા એકસઠમાંશ. મને છ વડે ભાગી લે, છ એકા છ ભાગ નહીં ચાલે, છ નવા ચોપન એટલે એકસો નવ ગુણ્યા છ કરીએ એટલે છ છ ઉડી ગયા. એકસો નવ ભાગ્યા દસ, તો એક પોઈન્ટ કાપીએ, દસ પોઈન્ટ નવ, દસ પોઈન્ટ નવ. એના પછી છસો ને એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર, તો છસો ને એકાવન પોઈન્ટ કાઢી નાખીએ, એક પોઈન્ટ છે એટલે દસ વડે ભાગીએ,
गुणिया अनु एक चतुर्थांश कर दिए और आना चार वे भाग्य चार एका चार ये बे वजह चार छम चौबीस एक वजह चार दू आठ तीन बजा आठ चार अठा बत्तीस सौ शून्य अठावीस सौ सौ अठावीस भाग्य दस एक पॉइंट कप्पा नो बोलो भागाकार में दस है एट्ले અહીંથી એક પોઈન્ટ આવી બાજુ ખસીએ તો લઈ ગયો ને એકસો બાસઠ પોઈન્ટ આઠ અહીંયા ચૌદસો ને ઓગણપચાસ ભાગ્યા સો કેમ બે પોઈન્ટ છે એટલે ગુણ્યા એક સત્માંશ સાત એકા સાત સાત દુ ચૌદ ભાગની ચાલતો સત્ય સત્ય ઓગણપચાસ બસો ને સાત ભાગ્યા સો બે પોઈન્ટ કાપો બે પોઈન્ટ ઝીરો સાત એક ને બે તો બે પોઈન્ટ ઝીરો સાત આ રીતે જવાબ આવે એકદમ સારા દાખલા છે પાંચ ચોક મિનિટમાં દાખલા ગણી શકાય ત્રણસો છન્નું ચલો લખી દઈએ પોઈન્ટ કાઢી દઈએ એટલે કેટલા મૂકવા પડે સો ભાગાકારની જગ્યાએ ગુણાકાર એક ચતુર્થાંશ વ્યસ્ત કરી દેવાનું ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાન મૂકીએ તો આ સંખ્યાનું વ્યસ્ત લખીએ એના પછીની સંખ્યાનું અહીંયા ચાર વડે ભાગીએ ચાર નવા છત્રીસ અને ચાર નવા છત્રીસ ચાર ચાર ઉડી ગયા તો નવ્વાણું ભાગ્યા સો તો બે પોઈન્ટ કાપીએ ઝીરો પોઈન્ટ નવ્વાણું કેમ ભાગાકારમાં સો બે શૂન્ય હોય સો હોય એટલે એક ને બે એ રીતે ચલો એસી ભાગ્યા સો ભાગાકારની જગ્યા ગુણાકાર અને એક વ્યસ્ત એક પંચમાંશ સોળ પંચા એસી પોચ પોચ ઉડી ગયા સોળ ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ સોળ આ રીતે દાખલા ગણાય ચલો પ્રશ્ન બે શોધો ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ભાગ્યા દસ બાવન પોઈન્ટ પાંચ ભાગ્યા દસ ચલો અહીંયા ભાગાકારમાં શું કરવાનું ચલો જ્યારે ભાગાકાર હોય દસ સો હજાર વડે ભાગાકાર હોય તો ડાબી બાજુ ખસવાનું ડાબી બાજુ ખસવું ગુણાકારમાં કેવું તો જમણી બાજુ જેટલા શૂન્ય હોય એક શૂન્ય હોય તો એક શૂન્ય દસ હોય તો એક શૂન્ય હશે સો હશે તો બે શૂન્ય હશે હજાર ત્રણ શૂન્ય એટલું ડાબી બાજુ ખસવાનું તો અહીંયા જો ચાર પોઈન્ટ આઠ ભાગ્યા દસ તો આપણે સીધો દસ સો અને હજાર વડે ભાગાકાર તો આપણે સીધો જ ભાગાકાર કરવાનો છે તો અહીંયા અહીંયા પોઈન્ટ છે એવો કેટલા હશે અહીંયા ઝીરો પોઈન્ટ અડતાલીસ અહીંયા પણ દસ વડે ભાગાકાર છે બાવન પોઈન્ટ પાંચ છે તો અહીંયા પોઈન્ટ છે કેટલા હશે અહીંયા પાંચ પોઈન્ટ પચીસ બરોબર સીધો જ ભાગાકાર દસ સો હજાર વડે દસ સો હજાર વડે ગુણાકાર હોય ભાગાકાર સીધો ગુણાકાર હોય તો જમણી બાજુ ભાગાકાર હોય ડાબી બાજુ દસ વડે છે ચલો અહીંયા પણ છે અહીંયા આવશે ઝીરો સાત ચલો અહીંયા આવશે અહીંયા પણ છે અહીંયા આવશે ત્રણ પોઈન્ટ એકત્રીસ ચલો અહીંયા છે તો અહીંયા આવશે સત્યાવીસ પોઈન્ટ બસો ને ત્રેવીસ ચલો અહીંયા પોઈન્ટ છે તો એક હજી પોઈન્ટ ખસશે કઈ સંખ્યા ના હોય તો મૂકી દેવાનું શૂન્ય બરોબર અહીંયા એ રીતે ચલો અહીંયા ત્રણ પણ સત્તાણું તો અહીંયા પણ છે આગળ ખસવાનું અહીંયા પણ ત્રણ આગળ આવશે સહેલું જ છે દસ વડે ભાગાકાર ચલો હવે આપણે શોધો પ્રશ્ન ત્રણ હવે